નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જ્ઞાનસાગરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ કસોટી જે આજે લેવાયેલી છે ધોરણ છ વિષય ગણિત, જેનો ભાગ પહેલો છે એટલે કે 17/1/2023 લેવાયેલ ગણિત વિષય છે, એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે, જેમાંથી આપણે 25 ગુણ આપણે મેળવી શકાય. તો એમાં આપણે પહેલાં જોઈશું ભાગ એક. પ્રશ્ન બેંક ધોરણ છે 6, વિષય છે ગણિત, તારીખ છે 7/1/2023, સમય છે 1 કલાક, પ્રકરણ છે 8 અને 9 અને કુલ ગુણ છે 25. એનો આપણે પહેલો વિભાગ જોઈએ તો તેમાં પ્રશ્ન 4, એનો જે પહેલો પ્રશ્ન છે કે ભાઈ નમ્રતાને તેના 7મા ધોરણના વિદ્યાર્થીઓના બૂટના નંબરની માહિતી એકઠી કરી છે, તેને મળેલી માહિતી નીચે પ્રમાણે છે, આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી આ માહિતી કોષ્ટકમાં ગોઠવો. એટલે કે આપણે પહેલા પ્રશ્ન 4 અને 5 આ બંનેનો પહેલા વિભાગમાં ચર્ચા કરીશું. તો અહીંયા આપણે આપેલું છે અને એનું આવૃત્તિ ચિહ્ન એટલે કે એનું જે કોષ્ટક છે એ આ રીતના બનાવીશું, જેમાં બૂટના નંબર, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીની સંખ્યા, જેમાં પહેલું છે 4, બૂટ 4 નંબરના જે બૂટ છે એની આવૃત્તિની સંખ્યા આ રીતના લખીશું ચિહ્નમાં અને સંખ્યા થશે 5. 5 નંબર જોઈએ તો આ રીતના આવૃત્તિ લખીશું અને એના થશે 7. 6 નંબર બૂટ છે તો એના વિદ્યાર્થીની સંખ્યા 9 અને આવૃત્તિ ચિહ્ન આ રીતના લખીશું. 7મું છે તો એમાં પણ આવૃત્તિ ચિહ્ન જોઈ લે અને 7 આ રીતના લખીશું. અને 8મું છે જેમાં 2 જ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, અને એને આ રીતના લખીશું. તો પહેલો પ્રશ્ન છે તો એનું વર્ગીકરણ આ રીતના કરીશું. બીજો પ્રશ્ન જોઈએ તો વિજ્ઞાનની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ કોષ્ટકનું કોષ્ટકમાં ગોઠવવાના છે. તો એનું પહેલાં તો કોષ્ટક આપણે બનાવવાનું રહેશે. તો આ રીતના આપણે કોષ્ટક બનાવીશું જેમાં 3 કોલમ અને 2 રો, એટલે કે પહેલી રોમાં આપણે ગુણ, આવૃત્તિ અને સંખ્યા લખીશું અને બીજામાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ રીતના ગુણની સંખ્યા લખીશું, જેમાં પહેલો ગુણ છે એટલે કે 1 ગુણ છે એમાં 2 જ વિદ્યાર્થીઓ છે, તો આવૃત્તિમાં આપણે આ રીતના દર્શાવી અને 2 સંખ્યા લખીશું. બીજો પ્રશ્ન બીજો જોઈએ તો 2 ગુણવાળા કેટલા છે, તો 3, તો આવૃત્તિમાં આ રીતે અને સંખ્યામાં આ રીતે. 3 ગુણવાળા એ પણ 3 છે, 4 ગુણવાળા 7 બાળકો છે, 5 ગુણવાળા 6 બાળકો છે, 6વાળા 7 બાળકો છે અને 7 માર્કવાળા 5 બાળકો છે, 8 ગુણવાળા 4 બાળકો અને 9 ગુણવાળા 3 બાળકો છે. એમ કુલ 40 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ આ રીતના થઈ શકશે, જે આવૃત્તિનું ચિહ્ન તરીકેનું કોષ્ટક બનાવવાનું છે તે. આગળ જોઈએ પ્રશ્ન 3, તો ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓની રંગની પસંદગી નીચે દર્શાવેલ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ રંગ કોષ્ટકમાં દર્શાવવાના છે. તો એમાં આપણે જોઈએ તો એનું કોષ્ટક છે એ આ રીતે બનાવવાનું છે આપણે, જેમાં પસંદગીના રંગો, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીની સંખ્યા, જેમાં લાલ રંગ છે એ 5 લોકોને પસંદ છે, નારંગી રંગ છે એ પણ 5 લોકોને પસંદ છે, કાળો રંગ એ પણ 5 લોકોને, પીળો રંગ એ પણ 5 લોકોને, લીલો રંગ એ પણ 5 લોકોને, પીળો રંગ છે એ 6 લોકોને પસંદ છે અને વાદળી રંગ છે એ 4 લોકોને પસંદ છે. તો આ રીતના કુલ 30 બાળકો છે એનું રંગ પસંદગીનું વર્ગીકરણ એટલે કે આવૃત્તિ ચિહ્નમાં એનું કોષ્ટક આ રીતે આપણે બનાવીશું. આગળ જોઈએ પ્રશ્ન 4, અનિતા 4 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાનું છે. તો અહીંયા પણ આપણે કોષ્ટક બનાવીએ તો કે પાસાના અંક બરાબર, પછી એની આવૃત્તિ ચિહ્ન અને એની સંખ્યા, જેમાં કે પહેલું છે એટલે કે 1 અંક છે એ કેટલી વાર આવે છે, તો કે 5 વખત, 2 અંક છે એ 8 વખત આવે છે, 3 અંક છે એ 7 વખત, 4 છે એ પણ 7 વખત, 5 છે એ 8 વખત અને 6 છે એ 5 વખત આવે છે. આગળ જોઈએ 5મું, તો ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની રમતની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે, આવૃત્તિ કોષ્ટકની ઉપયોગ કરી રમત કોષ્ટકમાં દર્શાવો. તો અહીંયા રમતોના નામ આપેલા છે ને, અહીંયા આપણે કોષ્ટક એનું બનાવેલું છે આવૃત્તિ. તો એમાં આપણે કોષ્ટકમાં કેટલા ખાના કરીશું, તો કે પહેલું છે પસંદગીની રમત, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા. તો પહેલું ખોખો છે એમાં 7 વિદ્યાર્થીઓની પસંદ છે, કબડ્ડી છે એ 6 વિદ્યાર્થીઓ, ક્રિકેટ છે એ 8, ટેનિસ છે એ 5 અને વોલીબોલ છે એ 4, એટલે કુલ 30 વિદ્યાર્થીઓ થઈ શકશે. અને અહીંયા વચ્ચે છે એની આવૃત્તિ ચિહ્ન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 4થો પ્રશ્ન પૂરો કરીએ છીએ. હવે 5મા પ્રશ્નની ચર્ચા કરીએ તો નીચેની માહિતી પરથી લંબ આલેખનું અર્થઘટન કરવાનું છે, જેમાં પહેલું જોઈએ આપણે તો
આપેલા લંબ આલેખ વાંચી શાળાના ચોક્કસ વિદ્યાર્થી વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વાંચો અને તેના પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને અહીંયા એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ અને અહીંયા છે વર્ષ છે 2003 4 5 6 7 અને 8 અને એમાં આપણે પ્રશ્નો આપ્યા છે જેમાં એ પ્રશ્ન જોઈએ તો કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે તો એના જવાબમાં વર્ષ 5 અને વર્ષ 6 એટલે કે વર્ષ 2005 અને વર્ષ 2007 માં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે બીજો પ્રશ્ન જોઈએ તો 2005 કરતા 2006 માં કેટલા વિદ્યાર્થીઓ વધારે છે તો 40 વિદ્યાર્થીઓ વધારે હતા ત્રીજો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થીઓની સંખ્યા 40 કયા વર્ષમાં હતી તો 2003 માં આગળ જોઈએ સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા વર્ષમાં હતા તો વર્ષ 2006 આ આલેખનું પ્રમાણ માપ શું છે એક એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થીઓ આ એનું માપન છે પ્રમાણ માપ આગળ જોઈએ બીજો કોષ્ટક તો નીચે આપેલા લંબ આલેખનું અવલોકન કરો જે મહેશે અર્ધવાર્ષિક પરીક્ષાઓમાં જુદા જુદા વિષયોમાં મળેલ માર્ક્સ દર્શાવે છે તો એમાં આપણે જોઈએ પહેલું છે કે સૌથી વધારે ગુણ અને સૌથી ઓછા ગુણ વિદ્યાર્થીઓએ કયા વિષયમાં મેળવ્યા છે તો એમાં આપણે એનો જવાબ છે એ અહીંયા છે કે સૌથી વધારે ગુણ વિજ્ઞાન ટેકનોલોજી અને સૌથી ઓછા ગુણ સામાજિક વિજ્ઞાનમાં મેળવેલા છે બીજો પ્રશ્ન જોઈએ તો કયા બે વિષયોમાં સમાન ગુણ મેળવ્યા છે તો હિન્દી અને ગુજરાતી એ બંને વિષયમાં સમાન ગુણ છે 70 ગુણ કયા વિષયમાં મેળવ્યા છે તો અંગ્રેજી વિષયમાં આગળ જોઈએ તો ડી કઈ બે વિગતોનો આલેખ દર્શાવવામાં આવ્યો છે તો આલેખમાં અર્ધવાર્ષિક પરીક્ષાના વિષયો અને માર્ક્સ દર્શાવેલ છે ઈ જોઈએ તો હિન્દી વિષય કરતા અંગ્રેજી વિષયમાં કેટલા ગુણ વધારે છે તો 10 ગુણ વધારે છે આગળ જોઈએ ત્રીજું તો નીચેના લંબ આલેખ વાંચી તેનું અર્થઘટન કરી આપેલ પ્રશ્નના જવાબ આપવાના છે આમાં પણ તો આમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા કેળા નારંગી દાડમ ચીકુ એવી રીતના ફળોની સંખ્યા આપેલી છે ફળનું નામ આપેલા છે એક એકમ લંબાઈ બરાબર 1 વિદ્યાર્થી આ રીતના છે તો જોઈએ પહેલો પ્રશ્ન તો કે સૌથી વધારે કયું ફળ વિદ્યાર્થીઓને ભાવે છે તો નારંગી બીજું જોઈએ આ આલેખ કઈ વિગતો દર્શાવે છે તો વિદ્યાર્થીઓને ભાવતા ફળોની માહિતી દર્શાવે છે ચીકુ કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે તો ચીકુ 4 વિદ્યાર્થીઓને ભાવે છે ડી જોઈએ તો 8 વિદ્યાર્થીઓને ભાવતું ફળ કયું છે તો દાડમ અને ઈ એટલે કે પાંચમું જોઈએ તો નારંગી કરતા કેળા કેટલા વિદ્યાર્થીઓને ઓછા ભાવે છે તો 2 વિદ્યાર્થીઓને ઓછા ભાવે છે આગળ જોઈએ ચોથું તો શાળાના વિદ્યાર્થીઓ ફ્રી તપાસમાં પસંદગી કરેલ પ્રવૃત્તિને લંબ આલેખ દર્શાવેલ છે તેનું અવલોકન કરી અને નીચેની આ પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અહીંયા પ્રવૃત્તિઓ જેમ કે રમવું વાર્તા વાંચવી ટીવી જોવું સંગીત ચિત્ર દોરવું વગેરે પછી અહીંયા એક એકમ બરાબર 10 વિદ્યાર્થી આપેલા છે હવે પ્રવૃત્તિ છે એ પ્રમાણે જોઈએ તો કે એ જોઈએ તો શાળાના કુલ કેટલા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિનો આલેખ છે તો 80 અથવા તો 270 કેમ કે આમાં એવી ચોખવટ કરેલી નથી કે ભાઈ કુલ 90 વિદ્યાર્થી હતા 80 વિદ્યાર્થીઓ હતા કે રીતના એટલે કુલ આપણે અહીંયા 80 વિદ્યાર્થીઓની ગણતરી કરી છે અથવા તો 90 પણ ચાલે અને અથવા તો 270 એટલે કે ટોટલ બધા ગણીએ તો પણ ચાલે બી જોઈએ તો કેટલા વિદ્યાર્થીઓની વાર્તા વાંચવી ગમે છે તો 40 વિદ્યાર્થીઓને વાંચવા વાર્તા વાંચવી ગમે છે સૌથી વધુ કઈ પ્રવૃત્તિ કરવી ગમે છે અને કેટલા વિદ્યાર્થીઓને તો કે સૌથી વધુ ચિત્ર દોરવું ગમે છે અને 80 વિદ્યાર્થીઓ છે ડી જોઈએ તો સૌથી ઓછી સંખ્યા કઈ પ્રવૃત્તિમાં છે તો ટીવી જોવામાં અને ઈ જોઈએ તો 70 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિઓ કરવી ગમે છે તો સંગીત સાંભળવું અને આગળ પાંચમું જોઈએ તો નીચે દર્શાવેલ લંબ આલેખમાં 2000 થી 2005 દરમિયાન એક ફેક્ટરીમાં તૈયાર થયેલ સાયકલની સંખ્યા દર્શાવેલી છે તો એનું અવલોકન કરી અને પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીંયા આપણે સાયકલની સંખ્યા આપેલી છે અને અહીંયા વર્ષ આપેલું છે એક એકમ બરાબર 100 સાયકલ છે તો વર્ષ 2003 માં કેટલી સાયકલ તૈયાર કરવામાં આવી તો 900 કયા વર્ષમાં સમાન સાયકલ તૈયાર કરવામાં આવી તો 2000 અને 2002 માં સી જોઈએ તો 2001 કરતા 2005 માં કેટલી સાયકલ તૈયાર કરવામાં આવી એટલે કે કેટલી વધારે સાયકલ તૈયાર કરવામાં આવી તો 100 સાયકલ ડી જોઈએ તો 600 સાયકલ કરતા વર્ષ કયા વર્ષમાં તૈયાર કરવામાં આવી 600 સાયકલ તો 2001 માં તૈયાર કરવામાં આવી સૌથી ઓછી સાયકલ કયા વર્ષમાં તૈયાર કરવામાં આવી તો 2004 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રથમ પાઠ છે જે એકમ કસોટીનો એ પૂર્ણ કરીએ છીએ થોડી જ વારમાં
બીજો વિભાગ પણ આવી જશે તો જોવાનું ચૂકશો નહીં।